શુક્રવારી બજાર ચાલુ રાખવા બાબતે આજ રોજ વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા કમિશનરશ્રીની કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોરોના નામે છેલ્લા બે વર્ષથી આકરા નિયમો વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક પરિસ્થિતિ મુશ્કેલીમાં મુકાઈ છે। સરકારી અધિકારી કર્મચારીના પગારમાં કાપ મુકાયો નથી। નેતાઓને પ્રજાના ટેક્સમાં પૈસા મળે તે સગવડો ઘટાડો થયો નથી। નેતાઓનું બેંક બેલેન્સ ઘટ્યું નથી। કોરોનામાં કહેવાતા ઉચ્ચ શિક્ષિતો એસી કેબિનોમાં બેસીને નિયમો ઘટાડવા ખૂબ જ સહેલા છે, પણ વાસ્તવિક ધરાતળ પર 2% કમાઈને પોતાનું પરિવારનું પેટ ભરવું, જીવન ચલાવવું તે કોરોના કરતાં પણ વધુ ચિંતાજનક છે। હવે તો વિવિધ દેશોમાં કોરોનાના પ્રતિબંધો હળવા થઈ રહ્યા છે। નિષ્ણાંતો તો પહેલેથી લોકડાઉન 2 ગજ કી દૂરી જેવા નિયમો કોરોનાના સંક્રમણને રોકવાના અસરકારક નથી તેમ જણાવી રહ્યા છે, પણ તેમ છતાં અવૈજ્ઞાનિક નિર્ણયથી પ્રજા બિચારી ત્રાહિમામ પોકારી ઉઠી છે। છેલ્લા 6 વર્ષથી જૂના વડોદરા શહેરના પુતળી ચાપા ખાતે એક શુક્રવારી બજાર ભરાતું હતું, જે અઠવાડિયામાં એક વાર ભરાતા બજાર પર કેટલાય પરિવારોનું ગુજરાન ચાલતું હતું। આ શુક્રવારી બજાર થકી નપતા પરિવારો ગરીબ તથા મધ્યમ વર્ગીય લોકો છે, જે જૂની વસ્તુઓ, કપડાં, વાસણો અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરી અઠવાડિયામાં એક વાર ભરાતા શુક્રવારી બજાર થકી પરિવારનું નિર્વાહ કરે છે। કોરોનાના પ્રથમ અને બીજા તબક્કા દરમિયાન લોકડાઉન સમયે શુક્રવારી બજાર બંધ કરાવી દેતા ગરીબ લોકોની હાલત કફોડી બની હતી। હાલમાં કોરોનાના સંક્રમણને અટકાવવાના નામે વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શુક્રવારી બજારને બંધ કરાવતા ગરીબોની આર્થિક હાલત ખરાબ થઈ છે, જ્યારે બીજી તરફ સ્ટ્રીટ વેન્ડર પોલિસી એક્ટ 2004 અને રિવાઇઝ્ડ 2009 હેઠળ પથારાઓ, લારી ગલ્લાઓને જગ્યા ફાળવવાને બદલે રાત્રિ બજારમાં માલી તુજારોને ફાળવી નફાખોરી કરવા, ગરીબોને તેમની જગ્યા અને હકથી વંચિત કરવાના આક્ષેપો સાથે શુક્રવારી બજાર શરૂ કરવા આજે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા શુક્રવારી બજારના નાના વેપારીઓ સાથે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રીની કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચતા તેઓને અટકાવવામાં આવ્યા હતા, જેથી તેઓ પહેલાં વડોદરા મહાનગરપાલિકાના કચેરીના ગેટ પાસે બેસી ગયા હતા। ત્યારબાદ તેઓએ કચેરીના પ્રાંગણમાં જમીન પર બેસી કપડાં નીચે ફેંક્યા હતા અને આવેદનપત્ર લેવા એક તબક્કે સૂત્રોચ્ચાર સાથે અધિકારીઓને નીચે બોલાવવાની માંગ કરી હતી। બાદમાં સજાવટના અંતે કેટલાક લોકોને કોરોનાની ગાઈડલાઇન્સ મુજબ આવેદનપત્ર આપવા જવા દેવામાં આવ્યા હતા। આજ રોજ યુથ કોંગ્રેસ મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે વડોદરા શહેરમાં 100 વર્ષ જૂનું જે શુક્રવારી બજાર ચાલે છે તેને ચાલુ રાખવામાં આવે, કારણ કે શુક્રવારી બજારમાં વધુ પડતા વેપારીઓ ગરીબ અને મધ્યમ વર્ગના છે અને ત્યાં ખરીદી કરતો વર્ગ પણ ગરીબ અને મધ્યમ વર્ગનો છે। ત્યારે આજે અમે મ્યુનિસિપલ કમિશનરને એ રજૂઆત કરવામાં આવ્યા હતા કે એક બાજુ તમે ગરીબોને ગરીબી હટાવવા વાત કરો છો, તો તમે શું ગરીબોને હટાવવા માંગો છો તેવી માનસિકતા આજે મ્યુનિસિપલ કમિશનર ગરીબો માટે બેઠા છે। વડોદરા શહેરના વેરો ભરે છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર જાણે રાજા સાહેબ ભોગવતા હોય તેમ ગરીબોને મળવા નથી માંગતા, એમના પ્રશ્નોને વાંચવા નથી આપવા માંગતા તેવી વૃત્તિ આજે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસે થઈ રહી છે। આજે ગરીબોનું તંત્ર છે, ગરીબોને એને ન્યાય મળે તે માટે યુથ કોંગ્રેસ આજે મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપશે કે જે પ્રમાણે સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2009 અને 2004ના રિવાઇઝ 2009નો રિવાઇઝ જે એક્ટ છે તેનો અમલ થાય અને લારી ગલ્લા તેમજ પથારના વાળાને ન્યાય મળે અને તેમને પોતાની જગ્યા ઉપર રોજગારી 2 ટનનું પોતાનું પરિવારનું જીવન ગુજરાન કરી શકે તેવો હક મળે તે માટે રજૂઆત છે। આજ રોજ અમે ખાલી આવેદનપત્ર આપવા આવ્યા હતા પણ છતાં પણ અમને રોકવામાં આવ્યા, અમને મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસની અંદર જે પ્રજાની માલિકી છે તેની અંદર પણ બેસવા નથી દેવામાં આવતા, તો ક્યાંક ને ક્યાંક આ તંત્ર ગરીબ વિરોધી અને વડોદરા શહેરના નાગરિક વિરોધી તંત્ર હોય તેવું લાગી રહ્યું છે। મંદિર છે, નવા બજાર છે, બધી જગ્યાએ ભીડ ભરાકો થાય, ખાલી અમારા શુક્રવારીમાં જ અમને હેરાન કરે, પહેલા ફતેપુરામાં લાગતી તો તહેસીલ પર અમને ઉઠાડ્યા, અમને હરેક જગ્યાએ ચાઈબી જાય તો અમને પોલીસવાળા હેરાન જ કરે અને બહુ કરે તો કપડાં પોટલાના કપડાં લઈને અમારા નીકળી જાય અને મારવા પણ આવે સાહેબ, હવે 8 દિવસમાં એક બજાર છે, શું કરવાનું અમારે? અહીંયા કરો અમારું કઈ, તમે કરશે ને નહીં કરો તો અમારે કશું સરકાર ને પછી કઈ, અમારે નવા પુરામાં તો આવે છે હરેક વાતે, તમારે ગરીબ લીધે કેમ આવશે? 8 દિવસમાં એક બજાર છે, અમારે શનિવારે અમારે હપ્તો આપવાનો આવે, શુક્રવારમાં શનિવારના દિવસે અમે દૂધ વાળાનું ઉધાર લઈએ, ભાજી સબ્જી ઉધાર લઈએ, 8 દિવસમાં એ બજાર કરીને અમારું બધું ઘરનું ગુજરાન ચાલે બસ।